हेलो विद्यार्थी मित्रों, मूड़ी नफाना चैप्टर में आपणे लास्ट लेक्चर में कलम 54 नो अभ्यास कर्यो अने तेने लगता बे दाखलाओ लीधा। आजना लेक्चर में पण कलम 54 ने लगता वधु बे दाखलाओनो अभ्यास करीशुं। दाखला नंबर 5 अने दाखला नंबर 6। दाखला नंबर 5 लईए छीए। श्री आशीष पंड्या पाछलू वर्ष 2019-20 अंगे नीचेनी विगतो रजू करे छे। आकारणी वर्ष 2020-21 माटे करपात्र मूड़ी नफानी गणतरी करो। नाणाकीय वर्ष 2019-20 નો સૂચકાંક 289 છે। તમને મિલકતનું નામ આપેલું છે, પછી વેચાણ તારીખ અને વેચાણ કિંમત આપ્યા છે, ખરીદ તારીખ અને ખરીદ કિંમત આપ્યા છે, ફેરબદલીના ખર્ચ આપેલા છે અને ખરીદીના વર્ષનો સૂચકાંક આપેલો છે। જ્યારે જ્યારે લાંબા ગાળાની મિલકત હોય ત્યારે ખરીદી જે વર્ષમાં કરી હોય એ વર્ષનો સૂચકાંક આપણે જોઈએ। વેચેલ અંગત રહેઠાણના મકાનની 1/4/2001 રોજ बजार कीमत 16 लाख छे। आपणे जे अंगत रहेठाणनु मकान मिलकतोमां अंगत रहेठाणनु एक मकान आप्यु छे एनी खरीदी आ तारीख जुओ 1/1/1990 छे। एटले 2001 पहेला खरीदी तमने कई मां बतावे छे, फक्त पहेला मकानमां ज, बराबर। तो एनी 1/4/2001 वाजबी बजार किंमत तमने आपेली छे। आपणे ज्यारे ज्यारे 1/4/2001 पहेला कोई पण मिलकत खरीदी हशे तो 1/4/2001 वाजबी बजार किंमत आपेली ज हशे। ए बे पैकी जे वधु होय किंमत ए ध्यानमां लेवी। बंने कंपनीओना वेचेल शेर सिक्योरिटी ट्रांजेक्शन टेक्सने पात्र छे। हवे मेन वस्तु, आपणे एसटीटीनो एटले के सिक्योरिटी ट्रांजेक्शन टेक्सनी दाखलो पण लीधो तो। एसटीटी હવે પહેલા એવું હતું, આકારણી વર્ષ 2019-20 પહેલા એટલે ગયા વર્ષથી અગાઉના વર્ષોમાં એવું હતું કે જે શેર વેચતી વખતે એસટીટી ભર્યો હોય ત્યારે એનો જે મૂડી નફો આવતો ને એ બધે બધો કરમુક્ત ગણાતો કલમ 10-38 હેઠળ। પણ હવે એવું છે નહીં, જેટલો મૂડી નફો થાય એ પછી કોટક બેંકના ઇક્વિટી શેર છે અને ટાટા લિમિટેડના ઇક્વિટી શેર, આ બંને શેરો એસટીટીને પાત્ર છે। છતાં પણ હવે શું થાય છે, જેટલો એનામાં મૂડી નફો મળશે એ બધે બધો પહેલે કરપાત્ર ગણાશે, પછી 5% આવકનું કુલ ટોટલ થશે ત્યારે 1 લાખથી સુધીનો હશે તો એ બાદ મળશે ને 1 લાખથી વધુ જેટલો મૂડી નફો હશે તો 10% લેખે એના ઉપર આવકવેરો ભરવો પડશે, પ્લસ 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, બરાબર। પણ પહેલે જ્યારે મૂડી નફાના શીર્ષક હેઠળ જ્યારે ગણતરી થશે ત્યારે એની કાંઈ કરમુક્તિ મળતી નથી, એટલે જેટલો હશે એ કરપાત્ર ગણાશે। એટલે તમને દાખલામાં કીધું હોય એસટીટીને પાત્ર છે અથવા તો નથી તો એ લાઈન તમને મૂડી નફાના શીર્ષક માટે કાંઈ કામની ના કહી શકાય, કારણ કે અત્યારે તો બધું કરપાત્ર લેવું પડશે અને તમને આ ચેપ્ટર પૂરતા મૂડી નફાને લગતા દાખલા જ છે, કુલ આવકની ગણતરી તમારે કરવાની નથી, બરાબર। એટલે જેટલું હશે એટલું એસટીટી ગણ્યો હોય, ભર્યો હોય તો પણ ભલે અને ન ભર્યો હોય તો પણ પૂરેપૂરું કરપાત્ર ગણાશે। પછી તમને અંગત રહેઠાણનું મકાન બંને કંપનીના શેર ઝવેરાત અને પછી આપ્યું છે અંગત રહેઠાણનું મકાન નવું, એમાં વેચાણ કિંમત અને વેચાણ તારીખ નથી આપી, વેચાણ તારીખ અને વેચાણ કિંમત નથી આપી, ખરીદ્યા તારીખ જ આપી છે અને ખરીદવાની કિંમત આપી છે, ખરીદીના વર્ષનો સૂચકાંક પણ નથી આપ્યો। એનો મતલબ શું, આ વસ્તુ આપણે વેચીને આપણે ફેરબદલીના ખર્ચા પણ નથી, એટલે વેચ્યું નથી, આ નવું ખરીદી છે, બરાબર। અને નવી ખરીદી શેના માટે હોય તો કે કલમ 54નો લાભ લેવા માટે, મકાનના બદલામાં મકાનની ખરીદી હોય તો કલમ 54નો લાભ મળે। એટલે અહીંયા ધ્યાન રાખજો, તમને ડાયરેક્ટલી નથી કીધું, ઇનડાયરેક્ટલી કીધું છે કે કલમ 54નો લાભ લેવો। આપણે 1 બાય 1 લેતા જઈએ, પહેલે આપેલું છે અંગત રહેઠાણનું મકાન તો આપણે એની ગણતરી કરી લઈએ। શ્રી આશીષ પંડ્યાની કરપાત્ર મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક રેડી રાખ્યું છે, એમાં પહેલે લઈએ છીએ અંગત રહેઠાણનું મકાન। એમાં પહેલે વેચાણ ઉપજ, કુલ વેચાણ ઉપજ તમને આપેલી છે, વેચાણ કિંમત 51,14,000, અંદરની કોલમમાં લખશું 51,14,000, એમાંથી પહેલે બાદ કરશું આપણે ફેરબદલીના ખર્ચા,
દરેક વ્યવહારમાં તમને ફેરબદલીના ખર્ચા આપેલા જ છે. ફેરબદલીના ખર્ચા આપેલા છે 15,000, એટલે ચોખ્ખી વેચાણ કિંમત મળશે 50,99,000. એમાંથી વાત કરશું આપણે સુધારેલી પડતર. લાંબા ગાળાનું છે એટલે 1990માં ખરીદ્યું છે એટલે કયું આવે? જનરલી આપણી બધી જ મિલકતોમાં તારીખો ખાસ જોઈ લેવાની. કોઈમાં ટૂંકા ગાળાનો મૂડી નફો નથી આવતો ને, તો આપણે બંને શેર છે એ 2005-2014માં ખરીદ્યા છે, ઝવેરાત 2005માં ખરીદી છે અને મકાન 1990માં ખરીદ્યું છે, એટલે બધી જ મિલકતો લાંબા ગાળાની મિલકત છે, એટલે બધામાં લાંબા ગાળાનો મૂડી નફો આવશે. બરાબર, સુધારેલી પડતરમાં આપણે 1990માં 1,80,000માં ખરીદ્યું હતું, એટલે 1/4/2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેવી પડે અને વાજબી બજાર કિંમત છે 16,00,000 ગુણ્યા વેચાણના વર્ષનો સૂચકાંક 289 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક અથવા તો 2001નો સૂચકાંક, એટલે આપણે 2001નો સૂચકાંક લેશું. ₹46,24,000 સુધારેલી પડતર બાદ કરી દઈએ 50,99,000માંથી, એટલે આપણને મળશે 4,75,000. બહારની કોલમમાં લખી દેશું લાંબા ગાળાનો મૂડી નફો, અંદરની કોલમમાં લખશું સોરી, કારણ કે એમાં હજી આપણે કરમુક્તિ મળે છે, એટલે જો ના મળતું હોય તો આપણે ડાયરેક્ટ બહારની કોલમમાં લખશું. આપણે અહીંયા લખશું લાંબા ગાળાનો મૂડી નફો અને ત્યારબાદ બાદ કરશું કલમ 54 હેઠળ કરમુક્તિ. યાદ રાખીએ કલમ 54નો લાભ ક્યારે મળે? જ્યારે મકાનના બદલામાં મકાન ખરીદ્યું હોય. અને ક્યારે ખરીદ્યું હોય? તો કે 1 વર્ષ પહેલા અથવા તો 2 વર્ષ પછી. ક્યાં સેના? તો કે આ મકાન વેચ્યું એના 1 વર્ષ પહેલા અથવા તો 2 વર્ષ પછી નવું મકાન ખરીદ્યું હોવું જોઈએ, અથવા તો આ મકાન વેચાણના 3 વર્ષ સુધીમાં નવું મકાન બંધાવી લીધેલું હોવું જોઈએ. તો આ મકાન ક્યારે વેચ્યું છે? તમને વેચ્યા તારીખ આપી છે 31/12/2019. 31/12/2019ના આ મકાન વેચ્યું છે અને નવું મકાન ખરીદ્યું છે 1/7/2020ના, એટલે ઓલરેડી 7-1 મહિનામાં જ મકાન ખરીદી લે, 6 મહિનામાં જ મકાન ખરીદી લે છે. એટલે એ 1 વર્ષ પહેલા અને 2 વર્ષ પછીના સમયગાળામાં આવી જાય છે, એટલે કલમ 54 હેઠળ કરમુક્તિ મળશે. અને નવું મકાન ખરીદ્યું છે એ 4,48,000માં ખરીદ્યું છે. તો આપણે કરમુક્તિની રકમ કેટલી? તો કે 4,75,000 અને 4,48,000 બે પૈકી ઓછી હોય તે રકમ, એટલે કે 4,48,000ની કરમુક્તિ મળશે. એટલે બાકીનો 27,000 નફો શું થશે? કરપાત્ર મૂડી નફો બહારની કોલમમાં લખી દેશું 27,000. પછી લેશું બીજી મિલકત, કોટક બેંકના ઇક્વિટી શેર. કોટક બેંકના ઇક્વિટી શેર તમને કીધું છે વેચાણ કિંમત 1/1/2020ના રોજ એમને વેચ્યા છે 5,24,206. વેચાણ ઉપજ 5,24,206 રૂપિયા. એમાંથી પહેલે બાદ શું કરશું? ફેરબદલીના ખર્ચા. ફેરબદલીના ખર્ચા દરેક વ્યવહારમાં લાસ્ટ કોલમમાં આપેલા છે 490 રૂપિયા, એટલે 5,24,206 માઇનસ 490, એટલે તમને મળશે 5,23,716. આમ આને કહેવાય ચોખ્ખી વેચાણ ઉપજ. અને એમાંથી બાદ કરશું સુધારેલી પડતર. લાંબા ગાળાની મિલકતો એટલે સુધારેલી પડતર જ આવે. બરાબર, સુધારેલી પડતર લેશું આપણે 1/8/2005માં ખરીદ્યા છે આ શેર 1,20,000ના ભાવે, એટલે 1,20,000 ગુણ્યા વેચાણના વર્ષનો સૂચકાંક 289 ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક તમને લાસ્ટ એક કોલમ જ આપી દીધી છે. 1,20,000 ગુણ્યા 289 ભાગ્યા 117 કરીએ એટલે આપણને મળશે
2,96,410 रुपया, 2,96,410 अपने 5,23,716 माथी माइनस कर देसू एले आपने मर्से 2,27,306 रुपया। बारनी कॉलम में डायरेक्ट 2,27,306। तमारी बुक में कदाच जवाब में प्रिंटिंग मिस्टेक छे एटले खास करेक्शन जरा करी लेजो। तमारी बुक में कीधु छे कोटक बैंक ना शेर में 1,20,289/117 आपणू आवे छे 2,96,410। एमां बुक में तमारामां 2,35,000 करेलू छे एटले कदाच लास्ट इयरनी प्रमाणे प्रिंटिंग मिस्टेक होई शके। अने वेचाण मूल्य पर तमारू कोटक महिंद्रा बैंकना कोटक बैंकना जे शेर छे एनी वेचाण किंमत 5,24,206 आपेली छे अने तमारा जवाबमां एनुं वेचाण मूल्य आपेलुं छे 5,24,500 એટલે એમનો નફો અને આપણો નફો થોડોક અલગ આવશે એ ધ્યાનમાં રાખવું। એમનો નફો જે લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો જેટલો આવે છે એટલો જ કદાચ આપણો નહીં આવે કારણ કે એમને અલગ લીધું છે બરાબર। પણ આપણે જે રીતે આપણે ફોર્મેટ છે એ પ્રમાણે જવાનું રહેશે કાયમ। એના પછી છે ટાટા લિમિટેડના ઇક્વિટી શેર, વેચાણ ઉપર તમને આપેલી છે 2,35,000। ત્યારબાદ એમાંથી વાત કરશું ફેરબદલીના ખર્ચા, તમને આપ્યા છે 1,500, બાદ કરીએ એટલે 2,33,500 મળશે ચોખ્ખી વેચાણ ઉપજ। એમાંથી આપણે વાત કરશું સુધારેલી પડતર, આપણે ટાટા લિમિટેડના ઇક્વિટી શેર 2014 પરચેસ કર્યા છે એટલે સુધારેલી પડતર શોધશું। 2,20,000 × 289/ ખરીદીના વર્ષનો સૂચકાંક એટલે 2014 વર્ષનો સૂચકાંક તમને આપી દીધો છે 220। 2,20,000 × 289/220 કરીએ એટલે આપણને મળશે 2,89,000। −2,89,000 કરીએ એટલે આપણે મૂડી ખોટ આવે છે, મૂડી નફાની જગ્યાએ તો આપણે અહીંયા બ્રેકેટમાં લખી દઈશું 55,500 મૂડી ખોટ। ખોટ પણ આવી શકે 55,500 ખોટ છે એટલે કાં તો માઇનસ કરો ને કાં તો બ્રેકેટમાં લખો એટલે ટોટલ લેતી વખતે તમારી ભૂલ થાય નહીં। ત્યારબાદ ટાટા લિમિટેડના શેર પછી તમને આપેલું છે ઝવેરાત, આપેલું છે ઝવેરાતમાં વેચાણ ઉપજ 52,27,841 માઇનસ ફેરબદલીના ખર્ચા કરશું આપણે 10,000 આપ્યા છે એટલે ચોખ્ખી વેચાણ ઉપજ આપણને મળશે 52,17,841 એમાંથી વાત કરશું સુધારેલી પડતર, સુધારેલી પડતરમાં તમને ઝવેરાત ખરીદ્યા છે 2005 15,95,880 ના ભાવના × 289/117 2005 વર્ષનો સૂચકાંક 15,95,880 × 289/117 કરીએ એટલે આપણે મળે છે 39,41,960। 52,17,841માંથી બાદ કરી દઈએ એટલે આપણને મળશે લાંબા ગાળાનો મૂડી નફો 12,75,881
એ પણ તમારી બુકમાં જરાક કરેક્શન કરી લેજો. 1,95,880 × 289 / 170 કરવાથી આપણા આવે છે 39,41,960. એમ ના આવે છે, પણ એમને વેચાણ મૂલ્ય અહીંયા 52,27,600 લીધું છે, જ્યારે હકીકતમાં તમારા રકમમાં ઝવેરાતનું વેચાણ મૂલ્ય આપેલું છે 52,27,841 આપ્યું છે અને અહીંયા લીધું છે 600. ક્લિયર? તો તમને કાં તો રકમ સુધારવી પડે, રકમમાં 600 કરવા પડે, કાં તો આપણે 841 જે રકમમાં છે 52,27,841 એનાથી જવાનું અને એ પ્રમાણે જવાબ થોડો ચેન્જ થશે. બધા જ વ્યવહારો આવી ગયા, કરી નાખીએ ટોટલ અને એ જે મળશે એને શું કહેશું? કરપાત્ર લાંબા ગાળાનો મૂડી નફો. બહારની કોલમમાં તમારે શું, જ્યારે ઘણી મિલકતો હોય ત્યારે જનરલી અંદરની કોલમમાં બતાવવાનું ને ફાઇનલ જે આન્સર આવે છે લાંબા ગાળાનો મૂડી નફો એ બહારની કોલમમાં આપણે મૂક્યો હશે. એ દરેકનું ટોટલ મૂડી ખોટ હોય તો એ બીજા મૂડી નફા સામે માંડી વાળશું અને એ રીતે જે તમને ટોટલ મળે છે એ તમારું શું ગણાશે? લાંબા ગાળાનો મૂડી નફો કહેવાશે. ટોટલ તમે કરી લેજો. દાખલા નંબર 6 લઈએ છીએ. શ્રી શીતલ કુમારીની મૂડી નફાની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. પાછલું વર્ષ આપણું છે 2019-20 અને આકારણી વર્ષ છે આપણું 2020-21. રકમમાં જોઈ લઈએ કઈ કઈ મિલકતો આપેલી છે અને કેમ ખબર પડે કે આ કલમ 54 ને લગતો દાખલો છે. તમને આપેલું છે કુમારી શીતલે તારીખ 31-3-2020 ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન વેચેલ અને ખરીદેલ મિલકતોની વિગતો નીચે મુજબ છે. મિલકતો આપેલી છે ખરીદ તારીખ, ખરીદ કિંમત, વેચાણ તારીખ, વેચાણ કિંમત અને ફેરબદલીના ખર્ચ આપ્યા છે. અહીંયા તમને એક્સ્ટ્રા આપેલું હતું ખરીદીના વર્ષનો સૂચકાંક, એની જગ્યાએ તમને ખરીદીના વર્ષનો સૂચકાંક નીચે આપી દીધેલો છે. ત્યારબાદ તમને મિલકતોમાં આપેલું છે રહેઠાણનું મકાન, એક્સ લિમિટેડના શેર, વાય લિમિટેડના શેર, ઝવેરાત, ડિબેન્ચર્સ, અંગત મોટરકાર અને નવો ફ્લેટ કીધું છે. નવા ફ્લેટમાં જુઓ તમને ખરીદીની તારીખ અને ખરીદ કિંમત આપી છે, વેચાણ નથી આપ્યું. દેટ મીન્સ આ નવું ખરીદ્યું છે એટલે મકાન વેચીને મકાન ખરીદ્યું હોય ત્યારે આપણે કલમ 54નો લાભ લઈ શકીએ. એટલે આ દાખલામાં આપણે શું લેશું? કલમ 54નો લાભ લેશું, કરમુક્તિ લેશું. બરાબર? પછી કીધું છે વેચેલ મકાનમાં નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 2,40,000 નો સુધારા વધારા અંગેનો ખર્ચ કર્યો હતો. તારીખ 1-4-2001 ના રોજ મિલકતની વાજબી બજાર કિંમત તમને આપેલી છે. રહેઠાણના મકાન માટે 14 લાખ, ઝવેરાત માટે 9,35,075, વાય લિમિટેડના શેર માટે 1,60,000. પછી કીધું છે એક્સ લિમિટેડના શેર એસટીટીને પાત્ર છે અને વાય લિમિટેડના શેર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર નથી અને સંબંધિત વર્ષના સૂચકાંક આપેલા છે. પછી કીધું છે રહેઠાણનું મકાન વેચ્યા બાદ તેમણે નવો ફ્લેટ ખરીદ્યો છે. દેટ મીન્સ એ આ રહેઠાણનું મકાન વેચ્યું અને બદલામાં નવો ફ્લેટ ખરીદ્યો છે એટલે કલમ 54ના લાભ માટે જ આ કર્યું છે. કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો. તો આપણે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરી દઈએ. પહેલે રહેઠાણનું મકાન, રહેઠાણનું મકાન તમને વેચાણ ઉપજ આપેલી છે 47,18,750. કુલ વેચાણ ઉપજ માઇનસ ફેરબદલીના ખર્ચા કરશું. આપણે ફેરબદલીના ખર્ચા દરેક વ્યવહારમાં લાસ્ટ કોલમમાં આપ્યા છે 33,750 બાદ કરી દઈએ એટલે આપણને મળશે
46,85,000 એમાંથી બાદ કરશું સુધારેલી પડતર. સુધારેલી પડતર ખરીદી તમે મકાન રહેઠાણું મકાન છે એની ખરીદી 1997માં કરી છે 2,00,000માં, અને 1997માં ખરીદી કરી હોય એટલે આપણે 1/4/2001ની વાજબી બજાર કિંમતો આપેલી છે એ ધ્યાનમાં લેવી પડે. વાજબી બજાર કિંમત મકાનની આપેલી છે 14,00,000 ગુણ્યા 289 ભાગ્યા 1/4/2001નો સૂચકાંક છે 100. 14,00,000 ગુણ્યા 289 ભાગ્યા 100 કરશો એટલે તમને મળશે 46,46,000. બાદ કરી દઈએ એટલે આપણને કરપાત્ર મૂડી નફો મળશે 6,39,000. પણ મકાનમાં આપણે સુધારા વધારા પણ કરાવ્યા છે. અન્ય માહિતીમાં પહેલે આપણે કીધું કે વેચેલ મકાનમાં આપણે નાણાકીય વર્ષ 2014-15માં 2,40,000નો સુધારા વધારાનો ખર્ચ કરાવ્યો હતો, તો આપણે એ પણ બાદ કરવું પડે એટલે આપણે કરશું સુધારા વધારાની સુધારેલ પડતર બાદ કરશું. એની પણ સુધારેલી પડતર શું કામ લેવું પડે, તો 2014-15ના વર્ષમાં કરાવ્યું છે એટલે જ્યારે લાંબા ગાળાનું આવે ત્યારે સુધારેલી પડતર આવે. 2,40,000 ગુણ્યા 289 અને 2014-15ના વર્ષનો સૂચકાંક. તમને દરેક વર્ષના સૂચકાંક જે લાગુ પડતા વર્ષ છે એ બધાના આપી દીધા છે. 2014-15માં સૂચકાંક છે 240. 2,40,000 ગુણ્યા 289 ભાગ્યા 240 કરીએ એટલે આપણને મળશે 2,89,000. બાદ કરી દેશું 6,39,000માંથી એટલે આપણને મળશે 3,50,000. આપણે મૂડી નફો થયો 3,50,000. હવે મેઇન વસ્તુ પાછળ લઈ લઈએ છીએ. 3,50,000 અંદરની કોલમમાં લખું છું કારણ કે કલમ 54નો લાભ મળે છે. એમને નવો ફ્લેટ ખરીદ્યો છે બરાબર. કલમ 54 હેઠળ કર મુક્તિ આપણે ભલે અહીંયા પહેલે લખી નાખીએ છીએ પણ પહેલે લખવાનું નહીં. જનરલી શું કરવાનું, પહેલે જોઈ લેવાનું કે નિશ્ચિત મુદ્દતમાં છે કે કેમ. તો આપણે જે રહેઠાણનું મકાન વેચ્યું છે એની તારીખ આપેલી છે તમને 10/7/97 તો ખરીદ્યું છે. વેચાણ તારીખ આપેલી છે 10/6/2019. 10/6/2019 પાછલા વર્ષની તારીખો બરાબર. અને નવો ફ્લેટ ખરીદ્યા તારીખ તમને આપેલી છે 30/12/2019. એટલે કે 6 મહિના અને 20 દિવસ જેવો ડિફરન્સ આવે છે. 10/6 જૂનમાં વેચ્યું છે 2019માં અને ડિસેમ્બરમાં ખરીદી લીધું છે એટલે 6 મહિનામાં. તો આપણી નિયમ શું છે કલમ 54નો, તો કે આ મકાન વેચ્યું એના 1 વર્ષ પહેલા અથવા 2 વર્ષ પછીના સમયગાળામાં નવો મકાન ખરીદેલો હોવો જોઈએ. અને બાંધકામ કરાવ્યું હોય તો આ વેચાણ તારીખથી 3 વર્ષના સમયગાળામાં બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ. તો આ 6 મહિનામાં જ ખરીદી લે છે એટલે કલમ 54ની હેઠળ કરમુક્તિ મળશે. નવો ફ્લેટ છે એ એમને ખરીદ્યો છે 10,00,000 રૂપિયામાં. તો 10,00,000 અને મૂડી નફો 3,50, બે પૈકી ઓછી રકમ કેટલી છે 3,50, એટલે આપણે કરમુક્તિ કેટલી મળશે 3,50,000. એટલે કરપાત્ર મૂડી નફો કાંઈ નહીં. ત્યારબાદ એક્સ લિમિટેડના શેર આપ્યા છે. એક્સ લિમિટેડના શેરની કુલ વેચાણ ઉપજ ₹2,80,712 આપેલી છે. 2,80,712 અને એના ફેરબદલીના ખર્ચા આપ્યા છે 1,800. ચોખ્ખી વેચાણ ઉપજ આપણને મળશે 2,78,912 રૂપિયા. એમાંથી આપણે બાદ કરશું સુધારેલી પડતર.
આપણે ખરીદ્યા છે આ એક્સ લિમિટેડના શેર 1-8-2011માં, એટલે સુધારેલી પડતર લેવી પડે 1,52,168, એની પડતર છે 1,52,168 × 289, અને ખરીદ્યા છે 2011માં, એટલે 2011-12ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 184. 1,52,168 × 289 / 184 કરીએ એટલે આપણને મળશે 2,39,003 રૂપિયા. 2,78,912 માંથી આપણે બાદ કરી દઈએ એટલે આપણને કરપાત્ર મૂડી નફો મળે છે 39,909 રૂપિયા. 909, ક્લિયર. ત્યારબાદ વાય લિમિટેડના શેર કુલ વેચાણ ઉપજ છે. હવે અહીંયા એસટીટીને પાત્ર છે કે એસટીટીને પાત્ર નથી ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે મૂડી નફાના શીર્ષક હેઠળ તો પહેલે કરપાત્ર જ ગણવાનું છે, જો એસટીટી ભર્યો હોય તો પણ અને એસટીટી ન ભર્યો હોય તો પણ. એટલે ફક્ત મૂડી નફાને લગતો દાખલો હોય ત્યારે તમારે એસટીટીને પાત્ર છે કે નથી એ લાઈનને અવગણવી, બરાબર. પછી એ કુલ આવક વખતે ધ્યાનમાં લેવાનું હોય છે એની કરમુક્તિની બાબત. અત્યારે અહીંયા પૂરેપૂરું કરપાત્ર થાય જો એસટીટી ભર્યો હોય તો પણ. વાય લિમિટેડના શેરની વેચાણ ઉપજ આપેલી છે તમને 6,17,500, અને એના ફેરબદલીના ખર્ચા તમને આપેલા છે 1,500 રૂપિયા. ચોખ્ખી વેચાણ ઉપજ આપણને મળે છે 6,15,500, એમાંથી બાદ કરશું સુધારેલી પડતર. સુધારેલી પડતરમાંથી આપણે ખરીદ્યા છે વાય લિમિટેડના શેર 2000ના વર્ષમાં 2,00,000માં. 2000ના વર્ષમાં ખરીદ્યા છે એટલે આપણે 1-4-2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેવી પડે, પરંતુ તમને 1-4-2001ની વાજબી બજાર કિંમત આપેલી છે 1,60,000. એટલે 1-4-2001 પહેલા ખરીદ્યું હોય મિલકત તો એ કિંમત અને 1-4-2001ની વાજબી બજાર કિંમત બે પૈકી જે વધુ હોય એ ધ્યાનમાં લેવાય. તો 1-4-2001ની વાજબી બજાર કિંમત 1,60,000 છે એટલે આપણે ધ્યાનમાં કઈ લેશું, ખરીદીની રકમ ધ્યાનમાં લેશું 2,00,000 × 289 / 100. હવે 2000ના વર્ષની કિંમત લીધી, 1-4-2001ની ન લીધી તો પણ અહીંયા સૂચકાંક કયો લેવાશે 1-4-2001 પ્રમાણે 2001-2002 નો 100 લેવાશે, બરાબર, કારણ કે એની અગાઉના સૂચકાંક આપણી પાસે અવેલેબલ નથી. એટલે તમને મળશે 5,78,000. 6,15,500 માંથી એ બાદ કરી દેશું એટલે આપણને મળશે કરપાત્ર મૂડી નફો 37,500. તમારે એવું હોય તો 37,500 આ લાઈનમાં લખવું અને અહીંયા લખવાનો લાંબા ગાળાનો મૂડી નફો લખવું. ત્યારબાદ એના પછી મિલકત આપેલી છે ઝવેરાત. આ દાખલાનો મહત્વનો પોઈન્ટ ઝવેરાત, ડિબેન્ચર પણ મહત્વનો પોઈન્ટ અને અંગત મોટર કાર, કારણ કે એ પોઈન્ટ આગળ આવેલા નથી. ઝવેરાતમાં આપણે લેશું કુલ વેચાણ ઉપજ તમને આપેલી છે 24,81,855, એમાંથી બાદ કરશું ફેરબદલીના ખર્ચા 3,000, એટલે મળશે 24,78,855. ચોખ્ખી વેચાણ ઉપજ એમાંથી વાત કરશું સુધારેલી પડતર. હવે જનરલી અત્યાર સુધી આપણે જે સમ જોયા છે એમાં શું છે તો કે 1-4-2001 પહેલા કોઈ પણ મિલકત ખરીદી હોય તો એની વાજબી બજાર કિંમત 1-4-2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેવાય. પણ આપણે ઝવેરાતમાં અહીંયા
खरीद्यु 2004 7,50,000 में अने 1/4/2001 नी वाजबी बजार किंमत में तमने झवेरात नी किंमत आपेली छे। एटले मेन वस्तु के ज्यारे जनरली आपणे 1/4/2001 पछी कोई पण मिलकत खरीदी होय तो एनी आपणे कई किंमत ध्यान में लेवाय 2004 नी होय ध्यान में लेवाय आ वधारानी विगत तरीके अवगणवू पड़े। परंतु अहींया आपणे झवेरात ज्यारे खरीदी छे 2004 में त्यारे 7,50,000 में छे અને એની 1/4/2001 ની વાજબી બજાર કિંમત આપેલી છે 9,35,075 એટલે એ કિંમત આપણે વધુ હોવાથી એ ધ્યાનમાં લીધી છે, તમારી બુકમાં પણ એ ધ્યાનમાં લીધી છે 9,35,075 પર સૂચકાંક કયો ધ્યાનમાં લેવાનો? ખરીદીના વર્ષનો સૂચકાંક, 1/4/2001 વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લેવાનો નથી, એટલે ખાસ ધ્યાન રાખજો। છતાં આમાં કાંઈ ચેન્જીસ હશે તો હું તમને પાછળથી કન્ફર્મ કરીને કહી દઈશ, પણ અત્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ કયું ઝવેરાતની કિંમત 1/4/2001 ની વધુ છે એટલે આપણે એ ધ્યાનમાં લઈએ છીએ 9,35,075 ગુણ્યા 289 અને ભાગ્યા કરીએ છીએ 1/4/2001 નો નહીં સૂચકાંક 113 એટલે કે 2004 વર્ષનો જે વર્ષે ઝવેરાતની ખરીદી કરી છે એ વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લઈએ છીએ 9,35,075 ગુણ્યા 289 ભાગ્યા 113 એટલે આપણને મળશે 23,91,475 રૂપિયા, એ આપણે આ બાદ કરી દઈએ 24,78,855 માંથી એટલે આપણને મળશે 87,380 રૂપિયા કરપાત્ર મૂડી નફો। એટલે આ દાખલામાં આ મહત્વનો પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને છતાં બી આમાં કઈ ચેન્જીસ હશે તો હું તમને કહી દઈશ। જનરલી આપણે શું કરીએ છીએ 2004 ખરીદ્યું હોય તો આપણે 1/4/2001 ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેતા નથી અને અવગણતા હોઈએ છીએ, એટલે ખરીદ્યા તારીખે જે કિંમત હોય એ જ ધ્યાનમાં લઈએ છીએ। પણ આ દાખલામાં ઝવેરાતની કિંમત આપી છે અને એ પણ 2004 કરતા વધુ છે એટલે આપણે એને કન્સિડર કરવી, પણ યાદ રાખીએ અહીંયા સૂચકાંક પાછો 100 નથી લેવાનો, કેટલા લેવાના છે 113 લેવાના છે। ત્યારબાદ આપણને આપેલું છે ડિબેન્ચર્સ, કુલ વેચાણ ઉપજ તમને આપેલી છે, ડિબેન્ચર્સની કુલ વેચાણ ઉપજ આપેલી છે તમને 2,42,000, એમાંથી બાદ કરશું ફેરબદલીના ખર્ચા તમને આપેલા છે 2,000, બાદ કરશું એટલે આપણને મળશે 2,40,000 ચોખ્ખી વેચાણ ઉપજ, એમાંથી બાદ કરશું મૂળ પડતર। આપણે ડિબેન્ચર ખરીદ્યા છે 10/7/2004 એટલે જનરલી જ્યારે લાંબા ગાળાની મિલકત હોય ત્યારે તમે શું કરો છો, સુધારેલી પડતર ધ્યાનમાં લેવ છો, પણ ડિબેન્ચર્સ માટે હંમેશા મૂળ પડતર ધ્યાનમાં લેવાય એવું હોય તો અહીંયા નોંધ લખી દેશો, ડિબેન્ચર્સ માટે મૂળ પડતર ધ્યાનમાં લેવાય નહીં કે સુધારેલી પડતર, ક્લિયર? એટલે એ વસ્તુ આ દાખલાનો મેઇન ટોપિક, ડિબેન્ચર માટે હંમેશા મૂળ પડતર ધ્યાનમાં લેવાશે, સુધારેલી પડતર ભલે લાંબા ગાળાની મિલકત હોય તો પણ સુધારેલી પડતર ધ્યાનમાં લેવાશે નહીં। તમને આપેલી છે મૂળ પડતર 10/7/2004 ખરીદ્યા છે 2,00,000 બાદ કરી દઈએ એટલે 40,000 તમારો લાંબા ગાળાનો મૂડી નફો ગણાશે। અને પછી તમને આપેલું છે અંગત મોટરકાર, અંગત મોટરકાર તમારે કરપાત્ર ગણવાની નથી કારણ કે એ મૂડી મિલકત જ ગણાતી નથી। આપણે જોયું હતું ધંધાનો સ્ટોક છે, પછી બોન્ડ છે, અંગત મિલકતો અમુક છે, ઝવેરાત અને કડાને લગતી વસ્તુ સિવાયની જે અંગત મિલકતો છે એ બધી જ મિલકતો મૂડી મિલકત ગણાતી નથી, તો એમાંથી થતો નફો મૂડી નફો ગણાય નહીં, એટલે આના સિવાય કોઈ પણ નહીં આવે। એટલે આ દાખલામાં મેઇન ટોપિક યાદ રાખવાનું છે ઝવેરાતને લગતો ટોપિક, ડિબેન્ચર્સ માં મૂળ પડતર ધ્યાનમાં લેવી અને અંગત મોટરકાર મૂડી મિલકત ગણાય નહીં એટલે એનામાંથી થતો નફો મૂડી નફો ગણાય નહીં। તમે આ બધા જ જે આપણે ગણી આવ્યા છીએ
एना दरेकनो लांबा गाळानो मूड़ी नफो आपणे बारनी कॉलममां लख्यो छे, एनुं टोटल करीने तमे अहींया लखशो, अने अहींया लखशो कुल करपात्र लांबा गाळानो मूड़ी नफो।